કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? ને આજે જે આપણે લેસન જોવાના છે એ સ્ટાન્ડર્ડ સેકન્ડની અંદર નવમું લેસન છે અને પાઠનું નામ જે છે મિનીનો ઈમેલ. હવે અહીંયા આપણને બે કેરેક્ટર જોવાના મળે છે. એક તો છે મિની, જે એક નાની છોકરી છે, અને બીજી છે એની નાની માં. તો મિની જે છે એ નાની માને વાર્તા કરવાનું કહે છે અને નાની માં એને ચાંદા મામાની વાત કરે છે. હવે ચાંદા મામાની વાત મિનીને ખૂબ જ ગમે છે. પછી મિની રાત્રે બારીમાંથી જુએ છે તો તેને સરસ એવો ચંદ્રમા દેખાય છે. તો એ ચંદ્રમાને, એટલે કે ચાંદા મામાને ઈમેલ કરવા માટે વિચારે છે. અને એ જે ઈમેલ છે એ લખવા માટે એ તૈયાર થઈ જાય છે. એ ચાંદા મામાને પોતાના ઘરે જમવા માટે બોલાવવાનું આમંત્રણ આપે છે. એના માટેનો ઈમેલ લખવા એ તૈયાર થાય છે અને એ ઈમેલ લખે છે અને પોતાના ભાઈ ચુનમુનને કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટથી ઈમેલ મોકલાવવા માટે કહે છે. બીજે દિવસે મિની જે છે એ વહેલી સવારે ઉઠી જાય છે અને સૂર્ય પણ નીકળી આવેલો હોય છે. એ સમય દરમિયાન સૂર્ય નીકળતાની સાથે થોડા વાદળા છવાઈ જાય છે. વાદળા થવા જવાથી સૂર્ય દાદા જે છે એ ઢંકાઈ જાય છે, એટલે કે થોડાક સમયમાં જોરશોરથી વરસાદ પડે છે. વરસાદની સાથે હવા અને જોરદાર વરસાદને કારણે જે ઇન્ટરનેટ છે, જે કોમ્પ્યુટરમાં ચુનમુનભાઈએ ટાઈપ કરી રાખ્યું છે, પણ એ કોમ્પ્યુટર વાતાવરણ બગડવાથી, એટલે કે વરસાદ પડવાથી ચાલતું ન હોવાથી એનો જે પત્ર છે, એણે જે કાગળ લખ્યો છે, ઈમેલ જે કર્યું છે એ પહોંચતું નથી અને એ વરસાદ જે થૂબી જાય, એટલે કે વરસાદ રોકાઈ જાય એની રાહ જોવા માંડે છે. આ રીતે આ લેસનમાં આવે છે, તો તમે બધા સમજી ગયા હશો. ચાલો હવે એ જ રીતે એ લેસનની અંદર થોડીક જે આપણે છે ક્વેશ્ચન આન્સર વગેરે જે છે તે આ રીતે છે. એ તમારે ઘરેથી બેઠા બેઠા લખવાનું રહેશે.